નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આજે આપણે આ વિડિયોમાં તાલીમ સહાય માટેની જે જાહેરાત આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તાલીમ સહાય યોજના જેમાં મેળવો રૂપિયા વીસ હજાર સુધીની સહાય તો આ સહાયનો લાભ કોને મળશે ફોર્મ ક્યાં ભરી શકાય તે અન્વયેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી ફોર્મ ક્યાં ભરવાનું અને તે ફોર્મ ભરી અને ક્યાં મોકલવાનું છે તે અન્વયેની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી જાય તો ચાલો આપણે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવેલ તે ન્યૂઝપેપરનું કટિંગ જોઈએ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી બ્લોક નંબર ચાર બાય બે ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર તો તેઓ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે તાલીમ સહાય મેળવવા માટેની જાહેરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા અમલિત નીચે મુજબની યોજનાઓમાં અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓને તાલીમ સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ જે અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓ છે તેઓને આ તાલીમ સહાય મળવાપાત્ર હોય છે તો આપણે તેની વિગતો જોતા જઈએ તો મુદ્દા નંબર એક છે કે ગુજકેટ નીટ જે એટલે કે જી અને પીએમ ટીની તૈયારી માટે તાલીમ સહાય તો અહીંયા કાઉન્સમાં જણાવેલ છે કે ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ તો જેઓ ગુજકેટ નીટ જી અને પીએમ ટીની તૈયારી માટેની તાલીમ સહાય લેવા માગતા હોય તેઓને ધોરણ દસમાં સિત્તેર કે તેથી વધુ ટકા હોવા જોઈએ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ ચાલુ હોવો જોઈએ તેઓને જ આ ગુજકેટ નીટ જી અને બીએમટીની તૈયારી માટેની તાલીમ સહાય મળવાપાત્ર રહેશે તે ઉપરાંત આગળ જણાવેલ છે કે નિફ્ટ સેફ્ટ અને એન ની પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય જેમાં પણ ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ અને ધોરણ બારમાં કોઈપણ પ્રવાહમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ તેમજ આઈઆઈએમ માટે ધોરણ બારમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ અને સ્નાતકના ત્રીજા વર્ષમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ જો સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ તો આ તેની પાત્રતાના ધોરણો છે એટલે કે નિફ્ટ સેફ્ટ અને એનએલયુ તે માટેની પરીક્ષાની તૈયારી માટે ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઈએ અને ધોરણ બાર કોઈ પણ પ્રવાહમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ તેમજ આઈઆઈએમ માટે ધોરણ બારમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઈએ અને સ્નાતકના ત્રીજા વર્ષમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ જો સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં પણ સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ તો ઉપરની યોજનાઓમાં નીચે મુજબના ધરાવતી સંસ્થામાં પાત્રતા ધરાવતા અનુસૂચિત સંસ્થા તાલીમાર્થીઓને નક્કી કરેલ વાર્ષિક ફી રૂપિયા વીસ હજાર એટલે કે અંકે રૂપિયા વીસ હજારની મર્યાદામાં ફક્ત એક જ વાર ડીબીટી મારફત સીધા તાલીમાર્થીના બેંક ખાતામાં આપવામાં આવશે તો આ સહાય એ માત્ર એક જ વખત મળવાપાત્ર છે અને તે ધારા ધોરણો ધરાવતી સંસ્થામાં પાત્રતા ધરાવતા જે અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓ છે તેઓને જે સંસ્થા દ્વારા નક્કી કરેલી હોય તે વાર્ષિક ફી રૂપિયા વીસ હજારની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર છે ત્યાર પછી સંસ્થા વિશે વાત કરીએ તો સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ ત્યાર પછી ક્રમ નંબર બેમાં જોઈએ કે સંસ્થા જીએસટી નંબર ધરાવતી હોવી જોઈએ ક્રમ નંબર ત્રણ છે કે સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક એટલે કે ફિંગર પ્રિન્ટ મશીન હોવું જોઈએ ક્રમ નંબર ચાર છે કે સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઈએ અને ક્રમ નંબર પાંચ છે કે સદરૂ યોજનાના લાભાર્થીઓને આધાર નંબર સાથે લિંક કરાવવાનું રહેશે તો આમ સંસ્થા આટલી પાત્રતા ધરાવતી હોય તો તે સંસ્થામાં જે તાલીમ લેતા અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાના અરજી ફોર્મ જે તે જિલ્લાની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી મેળવીને જે સંસ્થામાં તાલીમ લઈ રહ્યા હોય તે સંસ્થા મારફતે જ જમા કરાવવાના રહેશે અન્ય રીતે મોકલવામાં આવેલ અરજી ફોર્મ માન્ય ગણાશે નહીં એટલે કે આ ફોર્મ જે આપ જે સંસ્થામાં તાલીમ લઈ રહ્યા હોય તે સંસ્થા મારફતે જ આ ફોર્મ મોકલવાના રહેશે અને સીધા મોકલાવેલા ફોર્મ માન્ય ગણાશે નહીં તો આપ જે સંસ્થામાં તાલીમ લઈ રહ્યા હોય તે સંસ્થા મારફતે આ ફોર્મ છે તે નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીને મોકલવાના રહેશે તો આમ આ પ્રમાણેની પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓ આ યોજના અન્વયે લાભ મેળવી શકે છે અને તેઓને રૂપિયા વીસ હજારની સહાય ડીબીટીથી સીધા તેમના ખાતામાં મળવા પાત્ર થશે તો જે મિત્રો પાત્રતા ધરાવતા હોય તે મિત્રો નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી આ ફોર્મ મેળવી અને સંસ્થા મારફતે ત્યાં મોકલવાના રહેશે અને આ યોજનાનો લાભ લઈ શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ